દમણ એ ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે માનીતું પ્રવાસન સ્થળ છે. જો કે પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે દમણ પ્રશાસન દ્વારા વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. દમણ ભાજપના જિલ્લા પ્રમુખ અસ્પી દમણિયાએ પ્રવાસનના મહત્વ વિશે વાતચીત કરી હતી. અસ્પી દમણિયાએ જણાવ્યું કે દમણ પર પોર્ટુગીઝ શાસન દરમિયાન તેમની હિરાસતો અને તે સમયે આવતા વિદેશી પ્રવાસીઓનો ઘટાડો થયો છે. અસ્પી દમણિયાના જણાવ્યા મુજબ પોર્ટુગીઝોએ 450 વર્ષના શાસન દરમિયાન નાની અને મોટી દમણમાં ભવ્ય કિલ્લો બનાવ્યો છે. જો કે 1961માં દમણ આઝાદ થયા બાદ આ ઐતિહાસિક વારસાની જાળવણી પ્રત્યે લાપરવાહી દાખવવામાં આવી છે અને પ્રવાસીઓને આકર્ષણ કહી શકાય તેવી પહેલ કરવામાં આવી નથી. હાલ દમણ માત્ર દારૂ પીવા અને બે ઘડીએ દરિયા કિનારે મોજ માણવા પૂરતું સીમિત રહ્યું છે. જો કે હાલના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા સહેલાણીઓને આકર્ષી શકાય તેવા વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવી રહ્યા છે. દમણ પહેલેથી જ ગોવા દમણ દીવ પોર્ચુગીઝ રેજીમ પોર્ચુગીઝોએ શાસન કર્યું હતું. અબાઉટ 450 વર્ષથી દેશમાં રાજ કર્યું હતું, ખાસ કરીને દમણ દીવ અને ગોવામાં. 1947માં બ્રિટિશર્સોથી આઝાદી મળી ગઈ હતી, પરંતુ દમણને એ 19 ડિસેમ્બર 1961માં આઝાદી મળી. અને એ લોકોનું કલ્ચર હતું પોલી પોર્ચુગલ કલ્ચર. તમે જાઓ તો ડીએમસી માર્કેટ, આપણું મરવરમાં હોસ્પિટલ, એ લોકોના ફોર્ટ સિટી, ફોર્ટ બી ડેવલપ કરેલો હતો, એ લોકોના હાઉસીસ. આજે બી મોટી દમણમાં તમે જાઓ અમુક હાઉસીસો પોર્ચુગીઝ જમાનાના છે. ચર્ચિસ બી બ્યુટિફુલ હજુ બી છે. પરંતુ જેમ જેમ ટાઈમ વધતો ગયો તેમ તેમ ઇન્ડસ્ટ્રીઝ આવી. એક ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે દમણમાં ચાલુ થયું હતું અને ઇન્ડસ્ટ્રીઝો બહુ બધા ફ્લક્ચ્યુએશન, પોપ્યુલેશન બી આવ્યું. દમણ અબાઉટ 72 કિલોમીટર્સ છે. તો ધીરે ધીરે એટલું જે પહેલે પોર્ચુગીઝ આઉટ આવતા, જે ફોરેન ટુરિસ્ટ આઉટ હતું, એ ઓછું થઈ ગયું હતું. પરંતુ પ્રફુલ્લ પટેલે જ્યારથી ચાર્જ લીધો એને દમણનો નકશો પાછો પલટી દીધો. ટુરિઝમ સેક્ટરમાં, એજ્યુકેશન સેક્ટરમાં બધામાં જ કામ થયું છે. ખાસ કરીને ટુરિઝમના તમે બીચ જાઓ, જમ્પોર બીચ એ ઇન્ટરનેશનલ બીચને ટક્કર આપે એવું છે. તમે જાઓ તો દેવકામાં ડેવલપમેન્ટ ચાલુ છે, બીચનું ગાર્ડન્સ બની ગયા છે, ફેસિલિટીઝ ક્રિએટ કરી દીધી છે. દીવમાં બહુ સારું બધું કામ થઈ ગયું છે અને દીવમાં બી બ્લુ ફ્લેગ ગોગલાનો છે, તો બ્લુ ફ્લેગ બીચ કરવામાં આવ્યો હતો. ફોરેન ટુરિસ્ટ ક્યારે આવે? જ્યારે લોકોને બ્લુ ફ્લેગ હોય ને તો એ લોકો ફોરેન ટુરિસ્ટ આવે. તો આ આ વિષય પર કોઈએ વિચાર્યું નહીં હતું. તો જમ્પોર બીચ છે ત્યાં બી આપણે બ્લુ ફ્લેગ લાવવાની ટ્રાય કરી રહ્યા છે પ્રશાસન. એ થઈ ગયું તો ડેફિનેટલી આવશે. જમ્પોર બીચ પર બર્ડ એવરી આવે, બર્ડ પાર્ક હોય, મોટું પિંજરું હોય, બધા પંછી ગુજતા હોય, આપણે અંદર જઈએ ને તાથી રમે આપણી સાથે, એ રીતનું નમનાઇટિંગ ડિસેમ્બર તકમાં ચાલુ થઈ જશે. દેવકા બીચ તમે જોશો તો ત્યાં આગળ એક્વેરિયમ આવે છે, મછલીઘર. સિલવાસમાં જાઓ તો મોટું ઝૂ આવે છે જ્યાં બધા જ જાનવરો મળે. અગર ટુરિસ્ટને આગળ આપણે લાવવા માંગીએ, દમણ શું હતું કે નોર્મલી લીકર ચીપેસ્ટ છે, લીકર ફ્રી છે. તો ગુજરાતથી, મહારાષ્ટ્રથી બધા ની આવતા હતા, પીતા હતા, ખાઈ પીને પિકનિક બનાવીને જાય, ચાલી જતા હતા. પણ અમારું પ્લાન એવું છે કે પબ્લિક રે રે તો વીકેન્ડ રે તો શું શું હોય, તો આ બધું મેં કહ્યું તે બધું વિચાર છે કે એવી કંઈ બનાવવા. ત્યાં આગળ સિલવાસમાં બી આપણે ફોરેસ્ટ વેલી ટાઈપ બનાવી શકીએ, ટ્રેકિંગ બનાવી શકીએ, જેનાથી શું છે એક પેકેજ થઈ જાય, વીકેન્ડ બી બધા રોકી શકે. એ રીતની બધી સ્કીમ્સ ચાલુ છે. ડેફિનેટલી